नमस्कार, ભાગ્ય દર્પણ માં આપનું સ્વાગત છે। ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધ, પહેલા જેવી મીઠાસ ક્યારે નથી આવતી। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। तो ભાગ્ય દર્પણ માં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુ શાસ્ત્રી હસિતભાઈ પાઠક। સ્વાગત છે હસિતભાઈ આપનું જીએસટીવી। નમસ્કાર હસિતભાઈ, આજનું પંચાંગ કેવું છે તે દર્શકોને જણાવો। હા, શરૂઆત કરીએ આજના પંચાંગ વિશેની જાણકારીથી। આજે વાર છે શુક્રવાર। શુક્રવાર એટલે શુક્ર ગ્રહનો વાર કહેવાતો હોય છે। સામાન્ય રીતે શુક્રને એવી રીતે ગણવામાં આવે છે કે એ શક્તિનો વાર છે, માતાજીનો વાર છે, તે વાત છે। પણ શુક્રાચાર્ય જે દેવોનાની પણ દાનવોના ગુરુ ગણાતા હતા, તેવા શુક્રનો એમનું નામથી આ વાર છે એક્ચુઅલમાં। અને શુક્રાચાર્ય એ મહાન શાસ્ત્રના જાણકાર હતા, શિવના શ્રેષ્ઠ ઉપાસક હતા અને શિવજીએ બીજા કોઈને નહીં પણ ફક્ત તેમને જ મૃત સંજીવની વિદ્યા પ્રદાન કરી હતી। એટલે તેમના માટે એવું કહેવાય છે કે હિમકૃંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ। એટલે શાસ્ત્રોના જ્ઞાનની પ્રાપ્તિ માટે શુક્રાચાર્યને નમન કરવા જોઈએ। આગળ વધીએ પંચાંગમાં। વિક્રમ સંવત 2078 ચાલી રહ્યો છે। તારીખ 14 ઓક્ટોબર 2022। તિથિની વાત કરીએ, આસો મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે, તેની આજે છે પાંચમ। આસો વદ પાંચમ, નક્ષત્ર રોહિણી, યોગ વ્યતિપાત અને કરણ કૌલવ આવે છે। આજની રાશિ, આજની રાશિ આવે છે વૃષભ રાશિ, જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો દિન વિશેષમાં આજે રોહિણી છે। રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાં એ શુભ ગણાતો હોય છે, પણ બપોરે 1:57 સુધી એટલે લગભગ 2 વાગ્યા સુધી વ્યતિપાત યોગ ચાલે છે, જે અશુભ કહેવાતો હોય છે। ત્યારબાદનો પછીનો સમય એ ઉત્તમ ગણાશે। આજે કુમાર યોગ પણ ભવ્ય થયેલો છે। જી હસિતભાઈ, આજની વાસ્તુ ટિપ્સ શું છે? હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છે કે તોડફોડ વગરના વાસ્તુ ઉપાય, સરળ અને પ્રભાવી જે ઉપાયો છે તે કેટલાક આપણે આગળ પણ જણાવ્યા હતા અને આજે પણ જણાવવા જઈ રહ્યા છે। ખાસ કરીને તમને એવું લાગતું હોય કે તમારા ઘરમાં કંઈક કામકાજ અટકી પડ્યા છે, પૈસાનો વ્યવહાર જે છે સચવાતો નથી, ક્યાંક આવક કરતાં જાવક વધી જાય છે, ખર્ચા વધી રહ્યા છે, કાર્યમાં સફળતા નથી મળતી, ત્યારે તમે તમારા ઘરમાં એકવાર શાંતિથી નજર નાખો। ઘરની વ્યવસ્થા પર તમે એક અવલોકન કરો કે ઘરમાં કેટલી અવ્યવસ્થિતતા છે। વાસ્તુશાસ્ત્ર એ વ્યવસ્થિતતાનું અને આયોજનની ઉર્જાનું શાસ્ત્ર છે, તો જો ઘરમાં વ્યવસ્થિતતા નહીં હોય તો તેની સીધી અસર તમારા ઉર્જા પર પડતી હોય છે, તમારા કાર્ય પર પડતી હોય છે। તો તમારા ઘરમાં તમે જુઓ, તમારી ઓફિસમાં જુઓ, દુકાનમાં, ફેક્ટરીમાં, દરેક જગ્યાએ જુઓ કે વ્યવસ્થિતતા કેટલી છે। સૌથી પહેલાં તો ધાબા ઉપર, છત ઉપર જો અવ્યવસ્થિતતા હોય, નકામો સામાન પડ્યો હોય, એમાં એ ખાસ કરીને કાટ લાગેલો સામાન, આપણે ત્યાં બહુ રિવાજ થઈ ગયો છે લોકોને કે કશું ના હોય તો ધાબે મૂકી આવો, પણ જો કાટ લાગેલો હોય તો તમારો શનિ બગડશે અને ખરાબ અસર આપશે। એટલે આ વાતનું ધ્યાન રાખવાનું કે જૂની નકામી તૂટેલી વસ્તુઓ હોય, નકામો સામાન તમારે કાઢી નાખવાનો, હા, મૂકવાની એની જગ્યા છે ધાબામાં, પણ યોગ્ય માર્ગદર્શન લઈને મૂકવું એ તમારા માટે સારી વસ્તુ છે। બીજું કે ઘરની અંદર પણ બિનઉપયોગી વસ્તુઓ હોય, પસ્તી હોય, અમુક તૂટેલી ફૂટેલી વસ્તુઓ હોય, બંધ રહેલી વસ્તુઓ હોય, જેમ કે ઘડિયાળ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, તે બધી કાઢી નાખવી જોઈએ। ઉપરાંત જૂની ફાઇલો, ઘણાને એવું હોય છે જૂના કાગળ વર્ષો જૂના મૂકી રાખ્યા હોય છે, તો તેનો પણ બને તો નિકાલ કરી દેવો, એ તમારા માટે ખૂબ સારું રહેતું હોય છે, જેથી
તમારા ઘરમાં તમારા વેપાર ધંધામાં કાર્યમાં જે તણાવ આવી રહ્યો છે જે અવરોધ આવી રહ્યો છે તે દૂર થતો ચોક્કસ જણાશે આપણી સાથે કોલર જોડાયા છે નરેશભાઈ નરેશભાઈ જન્મ તારીખ જણાવો જી બેન ફરીથી બોલો અમે એક વાક્ય બનાવેલું છે આપણા જીએસટીવી માટે તો હું એક વાક્ય બોલી શકું છું હાજી બોલો ભાઈ જી રજૂ કરો વાક્ય જખમો મળ્યા જખમો ભરનારા ના મળ્યા જખમો મળ્યા જખમો ભરનારા ના મળ્યા સાચા જખમો ભર્યા તો જીએસટીવી પરથી ભાગ્ય દર્શન માંથી જ આપણે જખમો ભર્યા છે ખૂબ સરસ ભાઈ ચાલો ધન્યવાદ મારી પત્ની માટે છે અને મારા પત્નીની જન્મ તારીખ છે 9/8/1978 અને એની તબિયત નથી આવી દેતી સમય અને સ્થળ જણાવો સ્થળ સુરત સવારના 4 વાગે જી તબિયતમાં શું પ્રોબ્લેમ આવે છે ભાઈ તબિયતમાં એને કમર દુખાયા કરે અને ચક્કર આયા કરે ડોક્ટરને બતાવ્યું ડોક્ટર બધે બતાવ્યું એ નાના પણ એમાં સંતાન સુખબી નથી સંતાન માટે બી ડોક્ટર બધે બતાવ્યું કેટલો સમય થયો તમારા લગ્નને ભાઈ લગ્ન સાહેબ 16 વર્ષ થઈ ગયા છે અચ્છા બરોબર છે સંતાન માટે તો ભાઈ એવું છે કે તમારે બંનેની કુંડળી જોવી પડે અને તે પ્રમાણે જ આગળ થાય અને એમાં સમય લાગે એટલે યોગ્ય રીતે માર્ગદર્શન લઈને તેમાં આગળ વધવું જોઈએ શાસ્ત્રીય પદ્ધતિથી માર્ગદર્શન લેવાનું છે તબિયત બાબતે જઈએ તો ચોક્કસ ભાઈ જો ચિંતાનું કારણ છે જ ને કારણ કે જો પરિવાર ન હોય સંતાન ના હોય તો માનસિક અસર જોવા મળે છે કુંડળી પર નજર નાખીએ તો મિથુન લગ્નની કુંડળી આવે છે અને ચંદ્ર અને રાહુ નો પ્રબળ ગ્રહણ દોષ એટલે મન ડિસ્ટર્બ બતાવે છે અને તે પણ સુખ સ્થાનમાં આ ગ્રહણ થયેલો છે ઉપરાંત અંગારક દોષ છે એટલે વારે વારે સ્વભાવ છે તેમાં ચીડ આવી જાય પ્રતિક્રિયા જલ્દી આપી દે તેવું બની શકે કંઈ પણ ન બન્યું તો પણ મનમાં તણાવ સ્ટ્રેસ આવી જતો હોય આવું નિયમિત બન્યા કરતું હોય છે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે ભાઈ સૌથી પહેલી વાત તો એ કારણ કે જ્યારે જ્યારે આરોગ્યની વાત આવતી હોય તંદુરસ્તીની વાત આવતી હોય તો જુઓ દરેક જગ્યાએ કહું છે હેલ્થ ઇઝ વેલ્થ પહેલું સુખ તે જાતે નર્યા પણ તેના માટે વાસ્તુમાં અસંતુલન બહુ જગ્યાએ જોવા મળ્યું છે કે તેના કારણે આરોગ્ય પર અસર થાય છે અને મન પર પહેલી અસર થાય તો સૌથી પહેલા તમારા ઘરનું વાસ્તુ છે તે યોગ્ય રીતે વાસ્તુ દોષનું નિવારણ કરાવો બીજું ગ્રહણ દોષ અને અંગારક દોષનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો તેનાથી અનુકૂળતા વધી જશે અને ત્રીજી વાત મંગળવાર દર મંગળવારે 9 મંગળવાર સુધી હું જે કહું છું તે પ્રયોગ કરજો તેનાથી તેને રાહત રહેશે કે મસૂરની દાળ અને ગોળ આ બંને ભેગા કરી નાના લાડુ બનાવવાનો અને એના શરીર પરથી ઉતારો કરી અને ગાયને ખવડાવી દેવાનું ઉતારો હંમેશા એન્ટી ક્લોકવાઇઝ થાય આ વાતનું ધ્યાન રાખવાનું જી એ આપણી સાથે હસમુખભાઈ જોડાયા છે હસમુખભાઈ જન્મ તારીખ જણાવો સમય અને સ્થળ જણાવો જી હસમુખભાઈ આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે મુકેશભાઈ જન્મ તારીખ જણાવશો જી મુકેશભાઈ જન્મ તારીખ જણાવો આપણી સાથે મીરાબેન જોડાયા છે મીરાબેન જન્મ તારીખ જણાવો મારો પ્રશ્ન જન્મ તારીખ તો 3/8/1998 જી સમય અને સ્થળ આપનો પ્રશ્ન જણાવો કોલર ડિસ્કનેક્ટ થઈ ગયા છે અશોકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ જન્મ તારીખ જણાવો હા મારા બાબા માટે એમનું જન્મ તારીખ 16/1995 જી એમનો જન્મ સમય છે 4:45 સાંજે જી જન્મ સ્થળ છે સરીગામ જી અને એમનો પ્રશ્ન છે એમને ફેક્ટરી રાખવાનો છે બાયોકોલની જી તો શું થશે એમ કોને એમાં એનું ભાગ્ય કેવું રહેશે શેની વાત કરો છો આપ એમને એક બાયોકોલ કરીને આવે પોલ્સરની જગ્યા પર આપણે બોઇલરમાં એમનો એક પ્રોડક્ટ
ચાલો જોઈએ અત્યારે ગ્રહ દશા ને કેવું ચાલી રહ્યું છે તે પહેલા જોઈ લઈએ. કુંડળી પર નજર નાખીએ. તમે આપેલી વિગત અનુસાર જો આવે છે તે મિથુન લગ્ન ની કુંડળી આવે છે. રાશિ પણ મિથુન આવે છે. કર્મ સ્થાન નો અધિપતિ એ ગુરુ મહારાજ એ એમ કહેવાય મહેનતના સ્થાનમાં જ છે, નિયમિત આવકના સ્થાન પર છે. એટલે ચોક્કસ તમે જે કાર્ય જે છે તે અત્યારે કરી શકો છો. ઉતાવળ ન કરતા સ્ટેપ બાય સ્ટેપ બધું સમજી લેજો અને આગળ કાર્ય કરશો તો વિશેષ કોઈ વાંધો નથી. કારણ કે કર્મસ્થાનમાં અત્યારે ગુરુ મહારાજની શુભ અસર ચાલી રહી છે. પણ મિથુન રાશિ છે અને મિથુન રાશિને નાનીપણોથી ચાલે છે, જે જાન્યુઆરી મહિનામાં પૂરી થશે. એટલે બને તો જાન્યુઆરી મહિના બાદ કાર્ય શરૂ કરવું એ વધારે સારું રહેશે. ત્યાં સુધી બધું પ્લાનિંગ અને પ્રોજેક્ટ્સ છે તેના પરનું આયોજન અને બીજું બધું કાર્ય જે કરવાનું આપ કરી શકો છો. વિશેષમાં જો વાત કરવામાં આવે ખાસ તો મંગળના જપ અને મંગળની ઉપાસના કરવી એ એના માટે લાભદાયી રહેશે. જી, હું આપને રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે પૂછવા માંગી. તેના રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હવે વાત કરીએ આપણે આજના દિવસના રાશિ ભવિષ્યની. સૌથી પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે હળવાશ અનુભવી શકાશે, તમે રિલેક્સ ફીલ કરશો કે ક્યાં કામ બધું ગોઠવાઈ રહ્યું છે તેવું લાગી શકે. વેપાર ધંધો જો પોતાનો હશે તો તેમાં આજે લાભ રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ આજે સારો છે, એટલે જો યોગ્ય રીતે મહેનત કરવામાં આવે તો તેનું રિઝલ્ટ સારું આવી શકે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ, વૃષભ રાશિના જાતકો માટે વાત કરીએ તો થોડો વાણી ઉપર કાબુ રાખવો પડશે, સંયમ જરૂરી છે. આજે એવું બની શકે કે ઉત્સાહ તમારો વધારે રહેશે અને તેમાં કોઈ પ્રમાણે બિનજરૂરી ખર્ચ પણ થાય, ક્યાંક ધાર્યા કરતા લાભ પણ ઓછો થાય, અપેક્ષા અનુસાર અસંતોષની ભાવના પણ અનુભવાય. મિથુન રાશિ, મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આનંદ ઉત્સાહ વાળો દિવસ છે, પણ ઉત્સાહ પર કાબુ રાખજો, ને તો સંયમ જો ન રહ્યો તો પછી અતિની ગતિ નથી એ વાતનું પણ આજે ધ્યાન રાખવું પડશે, નહીં તો તણાવ ઊભો પણ કરી શકે. માટે કંટ્રોલથી કામ કરશો તો શરૂઆત સારી છે. આજે તો નવું કોઈ શરૂઆત કરવી કરી શકાય, પ્રવાસનું આયોજન પણ આજે શક્ય છે. જી જી હસીદભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે કે વિરામનો, આપ જોતા રહો જીએસટીવી. ભાગ્ય દર્પણમાં વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે હસીદ પાઠક જોડાયા છે. હસીદભાઈ, આગળની ત્રણ રાશિઓ વિશે દર્શક મિત્રોને માહિતી આપશો? હા જી. હવે વાત કરીએ કર્ક રાશિ જેના નામાક્ષર છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિ માટે જો વાત કરીએ તો થોડોક દિવસ શાંતિથી પસાર કરવાનો છે, થોડીક ક્યાંક ઉત્તેજનાનો અનુભવ થઈ શકે તેવું બને. ઉપરાંત રોકાણોમાં ધ્યાન આપવું પડે તેવો દિવસ છે આજે. એટલે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક કરવાનું હોય તો થોડુંક વિચારીને આગળ જવું એ તમારા માટે સારું છે. જોકે બપોર બાદ દિવસ થોડો વધારે અનુકૂળતા અનુભવી શકાય. આજે ધાર્મિકતા વધશે અને થોડુંક ધર્મ ધ્યાન પણ વધારે કરી લેજો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિ માટે જો વાત કરવામાં આવે તો આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. ધંધા રોજગારમાં કાર્યક્ષેત્રે આજે વૃદ્ધિ થાય તેવું છે અને ખાસ નવી મુલાકાતો લાભદાયી છે. એટલે કોઈ મીટિંગ કરવાની હોય, કોઈ પ્રપોઝ કરવાનું હોય, ઓફર આપવાની હોય તો આજે આપી શકો છો. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષર હશે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિ માટે આજના દિવસે તમારા કાર્યની કદર થાય, એટલે જે હેતુથી તમે કાર્ય કરો છો તેનો રિસ્પોન્સ સારો મળી શકે તેવું છે. ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્ર હો તો આજે માન તમને મળી શકે તેવું છે. પણ મિત્રો સાથે આજે ક્યાંક મતભેદ થવાની પણ સંભાવના છે, એટલે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે. જી, આપણી સાથે કોલર જોડાયા છે. હરીતભાઈ, આપનો પ્રશ્ન જણાવો, જન્મ તારીખ જણાવો આપની. હા, જય ગણેશ. મારો પ્રશ્ન, મારે દીકરી વિશે છે. નામ છે ભૂમિકા. આ જન્મ સ્થળ છે પંચમહાલ ગોધરા. જન્મ સમય સવારે 9:05, જન્મ તારીખ 17/10/87. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન, એને સરકારી નોકરી મળશે કે કેમ, ને આજનું લગ્ન જીવન કેવું રહે?
ફરીથી પ્રશ્ન જણાવશો તમારો ભાઈ? એને સરકારી નોકરી મળશે અને બાકીનું જીવન કેવું રહેશે? હાજી, ચાલો જોઈ લઈએ. મુખ્ય પ્રશ્ન તમારો સરકારી નોકરી વિશેનો પ્રશ્ન છે. તો સરકારી નોકરીની જયારે વાત આવતી હોય ત્યારે હંમેશા મુખ્ય ગ્રહ સૂર્ય કહેવાતો હોય છે. સૂર્ય ગ્રહની અનુકૂળતા જીવનમાં ખૂબ જરૂરી છે. અહીંયા લાભસ્થાનમાં સૂર્ય છે અને એના મિત્ર બુધની રાશિમાં છે, પણ સાથે મંગળ અને કેતુ પાપ ગ્રહ છે. પાપાક્રાંત છે સૂર્ય અને સૂર્યનું ગ્રહણ થયું છે અને તેના કારણે જીવનમાં જે પ્રયત્ન કરી રહ્યા છો તે થઈ રહ્યા નથી. એટલે હું એમ કહીશ કે આ કુંડળી પ્રમાણે થોડોક મધ્યમ યોગ છે અને ધાર્યા કરતા તમારે ડબલ મહેનત કરવી પડે તે જરૂરી છે. બીજું કે તમે જે રીતે તૈયારી કરો છો તેમાં એ રીતમાં બદલાવ લાવો, પણ ઉપાય કર્યા બાદ, નહીં તો એ જ ને એ જ ભૂલ ચાલુ રહેશે, એ જ તકલીફો પ્રતિકૂળતાઓ ચાલુ રહેશે. તો વાત ધ્યાન રાખજો કે સૌથી પહેલા ઉપાય કરો ગ્રહણ દોષનો, બરોબર છે, અને અંગારક દોષનો. આ બંનેનો ઉપાય પહેલા કરો જેનાથી તેના જીવનમાં અંગત ક્ષેત્રે, નોકરી ક્ષેત્રે, દરેક ક્ષેત્રે અનુકૂળતા રહી શકશે. કારણ કે લાભસ્થાન જ જ્યારે બંધિત થઈ ગયું છે તો એના કારણે જ જીવનમાં આ પ્રતિકૂળતાઓ દેખાઈ રહી છે. એકવાર આ ઉપાય કરશો, પણ ધ્યાન રાખજો કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી થાય, જે શાસ્ત્રીય પદ્ધતિ છે, તો તેનાથી રિઝલ્ટ સારું મળશે. જી, આપણી સાથે ડિમ્પલ બેન જોડાયા છે, જન્મ તારીખ જણાવો. 8/8/2013. જી, જન્મ સમય છે બપોરે 2:13. જન્મ સ્થળ છે અંજાર કોચ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારી દીકરી નું આગળનું અભ્યાસ કેવો રહેશે અને ઉચ્ચ અભ્યાસ કેવું રહેશે, સરકારી નોકરી મળશે કે કેવું છે એનું આગળનો ઉચ્ચ અભ્યાસ? જી, અને અત્યારે છે જે એની પપ્પા એની જોડે રહેતા નથી, હું ને મારી દીકરી અલગ રહી રહી છે, મારા છૂટા છેડાનો કેસ છે, તો શું ભવિષ્યમાં એને પપ્પાનો પ્રેમ મળશે? બધું સારું થઈ જશે? અને ગુસ્સો બહુ જ કરે છે મારી દીકરી. બીજું કઈ રહ્યું બેન? હજી લિસ્ટ લાંબુ છે. જુઓ, હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું, પ્રશ્ન પૂછવામાં બહુ જ ધ્યાન રાખવાનું. જે અગત્યનો પ્રશ્ન તે પહેલા પૂછવાનો. બધું જ પૂછી લેવું એનો અર્થ નથી, કારણ કે દરેક વસ્તુ જોવામાં ખરેખર તો દરેકમાં એ 2-2 મિનિટ આપવી પડે એવું છે, બરોબર? એટલે આપને એમ લાગે પ્રશ્ન ફોન લાગેલો બધું પૂછી લેવું નહીં, અગત્યની વાત હોય તે પૂછવા માટે પહેલો પ્રયત્ન કરવાનો. એવું લાગે તો ફરી ફોન કરજો. હવે પહેલો પ્રશ્ન એનો અભ્યાસ બાબતનો છે. અભ્યાસ બાબતે જોઈએ તો પંચમ સ્થાનનો અધિપતિ જે અષ્ટમ સ્થાનમાં છે એટલે મધ્યમ બતાવે છે, મહેનત વધારે કરવી પડે. ગુરુ મહારાજ જે અભ્યાસ વિદ્યા માટેના શુભગ્રહ ગણાતા હોય છે તે જ જ્યારે અષ્ટમ સ્થાનમાં છે અને પંચમે થયેલા છે, તો ગુરુ ગ્રહની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે તેના માટે. બીજું, સરસ્વતીની ઉપાસના કરાવો તેના માટે. ગુસ્સો આવે છે એનું કારણ છે કે મંગળ જે છે તે પણ અષ્ટમ સ્થાનમાં છે. થોડુંક એના માટે શારીરિક આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. બીજું કે થોડુંક ધ્યાન એ રાખજો, પડવા વાગવાની પણ સંભાવના જીવનમાં રહેશે એને, તો થોડુંક સાચવીને જો ક્યાંક બહાર જાય કે કંઈક સાયકલ કે એવું વાહન ચલાવતા હોય તો એનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે. પિતાના સુખ બાબતે કહીએ તો પિતાનું સુખ એનામાં બતાવી રહ્યું છે એની કુંડળી પ્રમાણે, એટલે એ ક્યાંક ને ક્યાંક એને સપોર્ટ કરી શકે તેવું દેખાઈ રહ્યું છે. બાકી તમારા પર્સનલ ડાયવોર્સ કેસ છે અને તમારા પતિ વિશે ચાલે છે એના માટે તમારી કુંડળી લઈને પૂછજો, તો તમને તેના વિશે યોગ્ય અને સ્પષ્ટ માર્ગદર્શન મળી શકશે. જયસિદ્ધભાઈ, આગળની જે 6 રાશિઓ છે તે રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો ધાર્મિકતા જે વધે તેમ છે, તીર્થયાત્રાનું કોઈ આયોજન થાય તેવું બને છે. હા, સેવા કર્મ કરતા હશો, કોઈ નોકરી કરતા હશો તો આજે અનુકૂળતા દેખાઈ રહી છે, પણ ઘરમાં વડીલોની કોઈ ચિંતા થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. બહુ જ વિચારો તમને સતાવે, ખાસ કરી નકારાત્મક વિચારો સતાવતા હોય છે, અને આજના દિવસે બને તો જોખમી નિર્ણય ટાળજો. રૂટીનમાં જે કામ કરતા હોય બધા જ તમે સરસ રીતે આજે કરી શકશો. ધનુરાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ, ધનુરાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો અનુકૂળતા ભર્યો દિવસ દેખાઈ રહ્યો છે. પોઝિટિવિટી તમે અનુભવ કરી શકશો. હા, આજે કોઈ નવી ખરીદી કરવી હોય તો કરી શકો છો, જાહેર ક્ષેત્રે પણ પ્રતિષ્ઠા છે.
પણ કઈ નવું લેવાનું હોય, નવું કઈ ખરીદવાનું હોય તો ધ્યાન રાખજો, બપોરે 2 વાગ્યા બાદ કરો, તે સારું રહેશે. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ, મકર રાશિના વ્યક્તિઓ માટે કામકાજમાં સફળતાવાળો દિવસ છે. આરોગ્યમાં પણ કઈ નાની મોટી તકલીફ હશે તો આજે તમને સુધારો અનુભવાશે. આર્થિક લાભની પણ જો અપેક્ષા રાખતા હશો તો તે સંભાવના આજે ફળી શકે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે થોડી સંતાન પક્ષે ચિંતા જ દેખાઈ રહી છે અને જે પ્રશ્નો હોય તેના ઉકેલ પર આજે થોડું ફોકસ વધારે કરજો. અભ્યાસમાં સફળતા છે પણ જોખમી રોકાણ હોય, કોઈ ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાનું હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રલોભન વાળું હોય તો આજે બચવાની તમને સલાહ છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે થોડો થાકનો અનુભવ થાય તેવું બને, કે ક્યાંક શારીરિક માનસિક વધારે કાર્ય કર્યું હોય તેવું બની શકે એવું છે. જાહેર જીવનમાં હોય તો થોડું સંભાળવું પડે તેવું છે. અગત્યના નિર્ણય લેવાના હોય તો થોડા ટાળજો, એટલે કે ચેક કરજો અને પછી જ આગળ વધજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.